आइए जानते हैं समाचारों को विस्तार से। दादरा नगर हवेली प्रशासन की ओर से दूसरे अंतर्राष्ट्रीय योग दिवस पर सायली ग्राउंड और दादरा पीएचसी में योग शिविर का आयोजन किया गया। संघ प्रदेश दादरा नगर हवेली प्रशासन द्वारा 21 जून अंतर्राष्ट्रीय योग दिवस काफी हर्षोल्लास के साथ मनाया गया। इस मौके पर प्रदेश की दो विभिन्न जगहों पर विशेष योग शिविर का आयोजन किया गया था, जहां दादरा के पीएचसी में स्वास्थ्य कर्मियों की उपस्थिति में और साइली ग्राउंड पर प्रशासनिक अधिकारियों की अध्यक्षता में शिविर का आरम्भ किया गया। दादरा के शिविर में पंचायत के पदाधिकारियों के साथ स्थानिकों की मौजूदगी देखी गई। वहीं पर साइली के विशेष शिविर का शुभारंभ प्रशासक विक्रम देवदत्त के हाथों किया गया, जिसमें अन्य अधिकारियों ने भी अपनी उपस्थिति दर्ज करवाई। इस दौरान दोनों ही जगहों पर मौजूदा लोगों को योग शिक्षकों द्वारा योगा के विविध आसन सिखाए गए और उसकी महत्वता के बारे में भी जानकारियां दी गई, जिससे प्रदेश के यह सभी लोग अपने जीवन में योग को बढ़ावा देकर शारीरिक रूप से हमेशा स्वस्थ बने रहे। लिहाजा साइली के योग शिविर में करीब 4000 लोगों को योगा का प्रशिक्षण लेते हुए देखा गया। આજે 21 જૂન વિશ્વ યોગા દિવસ છે. આજના દિવસે દાદરા પટેલાદના તમામ પંચાયત સભ્ય, જિલ્લા મેમ્બર, સરપંચ અને અહીંયાના દવાખાનાના ડૉક્ટર વાદી અને તમામ ગામના ભાઈઓ બહેનો ભેગા મળીને આજે અમે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન દ્વારા જે યોગાની સ્કીમ જે ચાલુ કરવામાં આવી છે ગયા વર્ષથી, તો આજે બીજા વર્ષમાં અમે આજના દિવસે યોગા એમને નેતૃત્વમાં અમે ચાલુ રાખ્યા અને બધા સાથે મળીને કર્યા. તેમજ સિલ્વાસ સહેલી ખાતે આજે 4000 લોકોએ એનો લાભ ઉઠાવ્યો છે યોગાનો. અને આવી જ રીતે વિશ્વમાં બધા યોગા કરતા રહેશે અને સાથે મળીને કરશે તો યોગામાં યોગા કરવાથી લોકોને બીમારી પણ નથી થતી અને યુવાનો કે પછી વૃદ્ધા લોકો કે કોઈ પણ એમને શરીર પણ સારું રહેશે અને યોગા કરવામાં સફળતા મળશે. આજે 21 જૂન 2016 દિવસ જે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે આપણે મનાવીએ છીએ, એના અનુલક્ષીને અને અમારા ડાયરેક્ટર સાહેબ ડૉક્ટર વિકે દાસના નિર્દેશ અનુસાર અને એમના ગાઈડન્સના અંડર અમે દાદરા પીએસસી દ્વારા અને દાદરા પંચાયતના સહયોગથી અમે ચેકપોસ્ટ પર આવેલ દાદરા પંચાયતની ટાઉન હોલમાં અમે ગામના યુવાનો સાથે, આશાબહેનો સાથે અને જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો સાથે ભેગા મળી અમે જે 1 કલાકનો યોગાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં અમે શરૂઆત પ્રાર્થનાથી કરી અને પ્રોગ્રામનું જે શરૂઆત કરી અમારા પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયત મેમ્બર, ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ દેસાઈ, એમણે બધાએ સહયોગ આપ્યો અને એ ત્યારનંતર અમે બધા યોગાની પ્રેક્ટિસ કરી અને 1 કલાક પછી અમે શાંતિપાઠ કરી યોગા. તો યોગાને પ્રાચીન સમયથી ચાલી રહેલો એક એ છે, એમાં ઋષિમુનિઓ વર્ષો પહેલાં યોગા કરતા હતા, પણ વિશ્વમાં પ્રચલિત કરવામાં હિન્દુસ્તાને એના માટે ઘણી મહેનત કરી. તેમાં ખાસ કરીને જ્યારથી ભાજપ સરકાર આવી, ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની, ત્યારે નરેન્દ્રભાઈએ એના માટે જે લોકો એક થાય, તંદુરસ્ત રહે અને લોકોને ભેગા થવા માટે એક દિવસ નક્કી કરવામાં આવ્યો કે વર્ષમાં એકવાર યોગા માટે બધાએ ભેગું થવાનું અને એના માટે એકતા જળવાય અને લોકોની તંદુરસ્તી થાય એના માટે નરેન્દ્રભાઈએ જે આ ઝુંબેશ ઉઠાવી છે, તો આને જોઈને લોકો એકબીજા જોડાતા થયા છે અને હજુ ને વધારે આવનારી પેઢી આનું મહત્ત્વ બરાબર સમજે અને એ રસ્તે જો ચાલશે તો તંદુરસ્તી સારી રહેશે. તંદુરસ્તી તમારી સારી રહી તો આપણી ગુજરાતીમાં કહેવાય છે કે પહેલું છૂટે જાતે ન રહ્યા. જો માણસ પોતે જ જો બીમાર હોય તો કંઈ પણ વિકાસના કામો કે પોતાના ઘર માટે પણ યોગ્ય કામ નથી કરી શકતો. જો યોગા પર ધ્યાન આપશે તો માણસ તંદુરસ્ત રહેશે, એનો મન એકદમ સ્વચ્છ રહેશે, એના લીધે સારા કામો જ કરશે, નિર્વ્યસની રહેશે. જે માણસો તબિયત સાચવે એ વ્યસન પાછળ વળતા નથી. જો આ યોગામાં જે માણસ વળશે એ નિર્વ્યસની રહેશે, જેના થકી
આર્થિક પણ પોતાનું ઘરનું જે વાતાવરણ રહે તે મજબૂત રહેશે.